થરાદમાં એક મિત્રએ લૂંટના ઈરાદે તેના અન્ય એક મિત્રની હત્યા કરી દીધી હોવાની ઘટના સામે આવી છે અને હત્યા બાદ પુરાવાનો નાશ કરવા માટે હત્યારાઓએ તેના મિત્રની લાશને પીપળામાં ભરી નર્મદાની કેનાલમાં ફેંકી દીધું હતું. પરંતુ કહેવત છે ને કે પાપ છાપરે ચડીને પોકારે છે, તેમ આ હત્યારાની પોલ ખુલી ગઈ છે. થરાદ નજીકથી પસાર થતી મુખ્ય નર્મદા નહેરમાંથી 13 જૂનના રોજ એક યુવકની તરતી લાશ પાલિકા તરવૈ દ્વારા બહાર કાઢવામાં આવી હતી, જેમાં મૃતક યુવકને ગળાના ભાગે હથિયાર વડે ઘા મારેલ હોવાનું જણાઈ આવતા પોલીસે આ ઘટનામાં યુવકની હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ માનીને લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હતી અને આ યુવકની તસવીરો લઈને પોલીસે સોશિયલ મીડિયામાં શેર કરતા આ યુવક ડીસા તાલુકાના બળદ ગામનો હોવાનું જણાઈ આવતા તેના પિતા જોગજી સ્વરૂપજી વાઘેલાએ થરાદ પહોંચીને તેમના પુત્રની હત્યા કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાવી હતી અને જોગજી વાઘેલાના જણાવ્યા અનુસાર તેમના પુત્રની હત્યામાં ડીસા તાલુકાના કંસારી ગામના શૈલેષ રાજપૂત અને રોહિતજી સામેલ હોવાનું જણાવતા પોલીસે આ બંને શખ્સોની હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી અટકાયત કરી હતી અને તેમની પૂછપરછ કરતા આ હત્યાકાંડમાં અન્ય આરોપી સામેલ હોવાનું જણાઈ આવતા પોલીસે વાવ તાલુકાના બાખરી ગામના ભરત તેજરામ પટેલ અને સપરેડા ગામના વિપુલ ચક્ષી પટેલની અટકાયત કરીને સઘન પૂછપરછ કરતા આ બંને શખ્સોએ આ હત્યા લૂંટના ઈરાદે કરી હોવાનું ખોબળ્યું હતું. બાદ થરાદ પોલીસે FSL અને ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની મદદ લઈને હત્યામાં વપરાયેલા હથિયારમાં ધાર્યું અને અન્ય સહયોગિક પુરાવા એકત્રિત કરીને બંને આરોપીની અટકાયત કરી છે. અટકાયત કરવામાં આવેલા આરોપીને પોલીસ વધુ પૂછપરછ કરતા આ આરોપીએ હત્યાની ઘટનાને કેવી રીતે અંજામ આપ્યો તેની માહિતી આપતા જણાવ્યું હતું કે થરાદના અર્બુદાનગર વિસ્તારમાં આવેલા એક મકાનમાં યુવકની હત્યા કરવામાં આવી હતી. મૃતક યુવક અને હત્યા કરનાર શખ્સો બોર્ડની પરીક્ષા દરમિયાન નજીકમાં નંબર આવતા મિત્રતા થઈ હતી અને ત્યારબાદ ફોન પર વાતચીત થતી હતી. ત્યારે થોડા સમય પહેલાં હત્યા કરનાર યુવકોએ તેમના વિસ્તારમાં દારૂ ખૂબ જ સસ્તો મળતો હોવાનું જણાવતા આ યુવક ડીસાથી તેનું ડાલુ લઈને થરાદ ગયો હતો અને ત્યારબાદ આરોપીઓ સાથે દારૂની મહેફિલ પણ માણી હતી અને બાદમાં આરોપીએ આ યુવકને લૂંટવાના ઈરાદે ગળાના ભાગે ધારિયાના ગા મારી રેસી નાખ્યો હતો અને તેના મૃતદેહને પીપળામાં ભરી નજીકમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં ફેંકી દીધો હતો અને બાદમાં આ મૃતક યુવકનું જીપડાલુ વેચવા માટે ગાંધીગરા તરફ ગયા હતા, પરંતુ ત્યાં ડાલાનું વેચાણ ના થતાં આરોપીઓ પરત આવ્યા હતા અને બાદમાં આરોપીએ મૃતકના મોબાઈલથી મૃતકના પરિવારજનોને ફોન કરીને જણાવ્યું કે તેઓ LCB પોલીસમાંથી બોલે છે અને તેમનો પુત્ર દારૂ સાથે ઝડપાઈ ગયો છે. તો બીજી તરફ નર્મદાની કેનાલમાંથી લાશ મળી આવતા તેના ફોટા સોશિયલ મીડિયામાં મૃતકના પરિવારજનોને મળતા મૃતક યુવકના પિતા ડીસાથી થરાદ દોડી આવ્યા હતા અને તેમના પુત્રની હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરીને થરાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. દીકરો છે અને એમના મિત્રો કોઈક બે હંગાથી આવ્યો તો થરાદ લઈને એમની અને મદદ કરી અને અમને નાખી દે એમની લાશ અમને જોવાનું શી કરે અમે આવ્યા થરાદ સિવિલમાં અમને જોવાનું શી કરે અમને ગળાનો ઘા છે અમને મોઢા ઉપર વાગ રહેલ છે અમને મદદ કરીને નાખી દે દેખ્યું અમને બીજી કોઈ જોણ નથી અમને આવડતો જોણ થઈ અમે આવ્યા એટલે અમને લાશ મળી. ફરિયાદ બીજી કરી ફરિયાદ કરી ડીસા પોલીસ સ્ટેશનમાં અને વાત કરાજો પોલીસ સ્ટેશન ફરિયાદ લખાવવા. ભાઈ કેટલા દિવસથી ઘરે? 11 તારીખે પોદના 8-9 વાગ્યાના સમયે નીકળ્યો હતો એમના મિત્ર હારે. એમના મિત્રો પાસે ઘરે એમનો બાઇક નહોતું આવ્યા કે ભાઈ આ મને મળે એમ છે એમને ઉતારી જતો એવું કહેતા હતા. આ સમગ્ર ઘટનામાં થરાદ પોલીસે ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગુનાનો ભેદ ઉકેલ્યો છે અને આરોપીને ઝડપી પાડ્યા છે. થરાદ પોલીસે આ આખી સમગ્ર ઘટનાનો ભેદ કેવી રીતે ઉકાળ્યો તે થરાદ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટરે આપી હતી. બોડી મળી હતી નર્મદા કેનાલમાંથી અને જેના ગણાના ભાગે અને મોઢાના ભાગે તીક્ષ્ણ હત્યાથી ઘા કરવાનું જણાઈ આવતા જેની ઓળખ સામે સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધિ કરાવેલી અને જે આધારે મરણ જનાર સુરતસિંહ હોવાનું ફલિત થયેલું અને તેના પિતા જોગજીએ અત્રેના પોસ્ટેમાં વિધિવત ફરિયાદ આપેલી હતી ને જે તે વખતે કંસારી ગામના બે રજપૂત કોમ્યુનિટીના આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ આપી હતી. સદર ગુનાની તપાસ દરમિયાન આ આરોપીઓની તાત્કાલિક અટક કરી પૂછપરછ કરતા તેઓ
ગુનાના કામે અંજામ આપેલ હોવાનું સાબિત ન થતા પરંતુ અન્ય સંયોગી પુરાવા તેમજ ટેકનિકલ સર્વેલન્સ અને વૈજ્ઞાનિક ઢબે પૂછપરછ કરતા સદર ગુનાના કામે અન્ય આરોપીઓ જેમાં ભરતભાઈ ચેતરામભાઈ પટેલ પાથરી તેમજ વિપુલભાઈ જક્ષીભાઈ પટેલ રહે સપરેડા તાલુકો વાવવાડા હોવાનું સાબિત થતાં તેઓની તાત્કાલિક અટક કરી તેઓની વૈજ્ઞાનિક ઢબે પૂછપરછ કરતા તેઓએ ગુનાને અંજામ આપેલી હોવાની કબૂલાત કરી અને જે આધારે સંયોગી પુરાવા ભેગા કરી એફએસએલ અને ફિંગરપ્રિન્ટ નિષ્ણાતની મદદ લઈ અને ગુનાનો ભેદ ઉકેલ્યો. ખાસ કરીને આને જે મારવામાં આવ્યો કઈ રીતે મારવામાં એની લાસ્ટ ક્યાં ફેંકવામાં આવી શું રીત છે? આરોપીઓએ મનોરંજનને લાલચ આપેલી કે તને સસ્તામાં દારૂ ભરી અને આપીશું અને એ લાલચમાં મરણજનાર પોતે આવી અને જે તોમતદાના નામ એફઆઈઆરમાં હતા તેમનું પિકઅપ દારૂ ભાડી કરી અને થરાદમાં આવેલ હતો. થરાદમાં આવ્યા બાદ આ જે હાલમાં પકડાયેલા આરોપીઓએ તેના ડાળામાં બેસી જઈ અને તેઓને અહીંયા થરાદ વિસ્તારમાં પોતાના રહેણાંક મકાનમાં લઈ ગયેલા અને ત્યાં મરણજનાને દારૂ પાડી અને તે બેશુદ્ધ હાલત જેવો થઈ ગયેલો હોય એવી સ્થિતિમાં તેના ગળાના ભાગે અને મોઢાના ભાગે ધારિયાના તીક્ષ્ણ હથિયારથી તેનું મોત નિપજાવેલ. ત્યારબાદ લાશને પુરાવાનો નાશ કરવાના હેતુથી તેઓએ એક લોખંડના પીપમાં ભરી અને તેના ઉપર ગોધડા મૂકી અને લાશને પિકઅપ ડાલામાં ભરી અને થરાદ ખાતે આવેલ નર્મદા કેનાલનો પુરાવાનો નાશ કરવાના હેતુથી લાશને ફેંકી દીધી. સર, બંને આરોપીને ખાસ કરીને આપણે પકડ્યા એનું મેં સુકાન એકદમ પકડી કરી તાત્કાલિક કરી દીધું. આરોપીઓને પકડવા સારું અમે સર્વેલન્સ ટીમનો એક રચના કરી અને તેઓના તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સની મદદ મેળવી તેમજ એલસીબી શાખા પાલનપુરનાઓનો ગુનાના કામે સર્વેલન્સમાં ખૂબ જ મદદ મળેલ છે તેમજ ડીસા રૂરલ પોલીસ એમજે ચૌધરી સાહેબનાઓની પણ સદર ગુનાના કામે ખૂબ જ મદદ મળતા કડી કડી રૂપે ભેગી કરી અને તાત્કાલિક અસરમાં 24 કલાકમાં બંને સાચા આરોપીઓની ધરપકડ કરી અને ગુનાનો